જામનગરમાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે શહેરમાં આજે નવા નેવ્યાસી કેસ સામે આવ્યા છે શહેર ઉપરાંત જિલ્લામાં વધુ બાર કેસ નોંધાતા જિલ્લામાં કુલ એકસો એક કેસ નોંધાયા છે જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના રોજ સરેરાશ સો કેસ નોંધાઈ રહ્યા છે શહેરમાં આજે હોસ્પિટલમાંથી કોરોનાના એકસો બે દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તંત્રના અહેવાલ અનુસાર હાલ શહેરમાં કોરોના વિસ્તારોમાં કુલ સિત્તેર એક્ટિવ કેસ છે જામનગરમાં કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે શહેરમાં નિયમિત સરેરાશ નવા નેવું કેસ નોંધાઈ રહ્યા છે જેને કારણે જીજી હોસ્પિટલમાં કાર્યરત સરકારી હોસ્પિટલ પર ભારણ વધી ગયું છે સમગ્ર સ્થિતિને ધ્યાને લઈ શહેરના વીસ ખાનગી તબીબ સરકારી કોવિડ હોસ્પિટલમાં સેવા આપશે ડોક્ટર અમિત ઓઝા ડોક્ટર વાય એન ભાલોડિયા ડોક્ટર દિનકર સાવરિયા વગેરે વીસ ડોક્ટર કોવિડ હોસ્પિટલમાં સેવા આપશે ઉલ્લેખનીય છે કે સાંસદ પૂનમબેન માડમના પ્રયાસથી જીજી હોસ્પિટલમાં પીએમ કેર ફંડમાંથી વધુ પિચોતેર વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે ઉપરાંત શહેરમાં નવા સાત સંજીવની રથ ગલીઓ જેવા સાંકડા વિસ્તારોમાં જઈ શકે એ માટે બાર રિક્ષા પણ ધનવંતરી રથની જેમ સેવાઓ આપશે જેમાં એમબીબીએસ કક્ષાના ડોક્ટરો ઘેર ઘેર જઈ કોવિડ ટેસ્ટ કરશે જામનગરમાં ચાંદી બજારમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં માસ ટેસ્ટિંગ થયું હતું પોસ્ટ ઓફિસના કુલ એકસો કર્મચારીઓનો કોરોના ટેસ્ટ થયો હતો જે પૈકી ત્રણ કર્મચારીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા જેને પગલે ચાંદી બજારની મુખ્ય પોસ્ટ ઓફિસ તથા ખંભાડિયા ગેટ પોસ્ટ ઓફિસ લોકો માટે બે દિવસ બંધ રહેશે બંને ઓફિસોને સેનેટાઈઝ પણ કરવામાં આવી છે જેઈઈ મેઇન પરીક્ષા પહેલી સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે જ્યારે નીટ તેર સપ્ટેમ્બરે યોજાવાની ઘોષણા થઈ હતી કોરોના તથા વિવિધ રાજ્યોમાં પૂરની સ્થિતિને ધ્યાને લઈ પંજાબ ઝારખંડ પશ્ચિમ બંગાળ રાજસ્થાન છત્તીસગઢ અને મહારાષ્ટ્ર રાજ્ય સરકારોએ આ પરીક્ષાઓ રદ કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન કરી હતી સુપ્રીમ કોર્ટે આ રિવ્યુ પિટિશન ફગાવી દીધી છે જેને પરિણામે નીટની પરીક્ષા તેર સપ્ટેમ્બર જ યોજાશે તે સ્પષ્ટ થઈ ગયું છે લોકડાઉનના સમયથી એટલે કે છેલ્લા છ મહિનાથી જામનગરનું રણમલ તળાવનું સંકુલ લોકો માટે બંધ હતું અનલોક ચાર અંતર્ગત મળેલી છૂટછાટો હેઠળ આજથી તળાવ સંકુલ ખુલી ગયું છે ટેમ્પરેચર ટેસ્ટિંગ સેનિટાઇઝેશન વગેરે નિયમોની અમલવારી સાથે લોકોને તળાવ સંકુલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો લોકોએ મહિનાઓ પછી તળાવની પાળે મોર્નિંગ વોક કર્યું હતું ઉલ્લેખનીય છે કે તંત્રે તળાવ સંકુલને સવારે પાંચથી રાત્રે દસ કલાક સુધી ખુલ્લું રાખવાની ઘોષણા કરી છે